તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટમાં પૂછાયેલા દાખલાઓની ચર્ચા કરીશું. તો જો પહેલો દાખલો નીટમાં પૂછાયેલો આ રીતનો છે કે એક્સ બરાબર વર્ગમૂળમાં એ વર્ગમૂળમાં બી વર્ગમૂળમાં સી ભાગ્યા વર્ગમૂળમાં ડી, આ રીતે પ્રમાણે સૂત્ર આપેલ છે. એ બી સી અને ડીમાં આવતી મહત્તમ ત્રુટિ, આવતી ત્રુટિ એટલે અહીંયા લખવાનું રહી ગયું છે, મહત્તમ ત્રુટિ 2%, 4% અને 8% છે. બે ટકા એમાં આવતી ત્રુટિ, બીમાં આવતી ત્રુટિ 4%, સીમાં આવતી ત્રુટિ 8% અને ડીમાં આવતી ત્રુટિ 2% છે. તો એક્સમાં આવતી મહત્તમ ત્રુટિ શોધો. તો એક્સમાં આવતી તમારે શું શોધવાની છે? મહત્તમ ત્રુટિ શોધવાની છે. તો હવે આ દાખલો કેવી રીતે ગણીશું એની આપણે વાત કરીશું. હવે આ દાખલાની અંદર જુઓ, એમો બીમો સીમો અને ડીમાં તમે આ રીતે લખી શકો કે નહીં? એક્સ બરાબર એનું વર્ગમૂળ, એને વર્ગમૂળ છે કે નહીં, તો એ રેસ ટુ 1/2 લખાય. બીને જો વર્ગમૂળનું વર્ગમૂળ થાય ને, વર્ગમૂળનું વર્ગમૂળ એટલે ચતુર્થમૂળ થાય કે નહીં, અને ચતુર્થમૂળ એટલે બી રેસ ટુ 1/4 લખાય. અને સીનું વર્ગમૂળનું વર્ગમૂળનું વર્ગમૂળ એટલે અષ્ટમૂળ થાય. વર્ગમૂળનું વર્ગમૂળનું વર્ગમૂળ એટલે શું થાય? અષ્ટમૂળ. અષ્ટમૂળ થાય એટલે અહીંયા શું લખીશું? સી રેસ ટુ 1/8. અને આ ડીનું વર્ગમૂળ છે તો ડી રેસ ટુ 1/2 આ રીતે આપેલ છે. હવે જો તમને એમો બીમો સીમો અને ડીમાં આવતી ત્રુટિઓ આપી દીધી છે, તો હવે જો ત્રુટિઓ આપી દીધી હોય તો પછી હવે એક્સમાં આવતી આપણે ત્રુટિ શોધવાની છે. તો પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો ડેલ્ટા એક્સ અપોન એક્સ બરાબર એમાં આવતી ત્રુટિ, તો 1/2 ડેલ્ટા એ અપોન એ વત્તા શું લખીશું? ઘાતના નીચે ઉતારો તો 1/4 ડેલ્ટા બી અપોન બી વત્તા 1/8 ડેલ્ટા સી અપોન સી, અને વત્તા અહીંયા કેટલી ઘાત છે? 1/2 ઘાત છે, તો 1/2 ડેલ્ટા ડી અપોન ડી. હવે જો આને પ્રતિશત ત્રુટિ, હવે જો ડેલ્ટા એ અપોન એ તો કેટલા ટકા આપેલી છે? તો આગળ આપણે વાત કરી ચૂક્યા કે એમાં આવતી ત્રુટિ કેટલા છે? તો 2% છે. બીમાં આવતી ત્રુટિ કેટલી? તો 4% હતી. સીમાં આવતી ત્રુટિ 8% હતી અને ડીમાં આવતી ત્રુટિ 2% હતી. આ રીતે માહિતી આપી દીધી હતી. તો પછી અહીંયા આપણે લખીશું 1/2 એમાં આવતી ત્રુટિ કેટલી? તો 2%. 1/4 બીમાં આવતી ત્રુટિ 4% આપેલી છે. 1/8 સીમાં આવતી ત્રુટિ 8% આપેલી છે. 1/2 ડીમાં આવતી ત્રુટિ 2% આપી છે. પ્રતિશત ત્રુટિ હોય તો ગુણ્યા કેટલા કરીશું? 100. તો આપણને શું મળશે? ડેલ્ટા એક્સ અપોન એક્સ ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટિ મળે. ચલો આ 2 તૂટી જશે તો અહીંયા કેટલા રહેશે? 1 વત્તા આ 4 ઉડી જશે તો આ શું મળશે આપણને? 1. 8 ઉડી જશે તો આ ટકાવારીમાં જ છે, તો અહીંયા કેટલા મળશે? તો 1. એ 2 ઉડી જશે તો અહીંયા 1 વત્તા 1 વત્તા 1 શું થશે? હવે ટકાવારીમાં પ્રતિશત ત્રુટિ એટલે આ બધા ટકાવારીમાં જ મૂલ્યો આપેલા છે. આ 2% આપ્યા હતા, આ 4% આપ્યા હતા, 8% આપ્યા હતા, 2% એટલે પ્રતિશત ત્રુટિ આપેલી હતી એટલે ટકાવારીમાં આપણને સીધું મૂલ્ય આટલું મળી ગયું. ચલો ખ્યાલ આવી ગયું. તો આ સીધું આપણને ટકાવારીમાં મૂલ્ય મળ્યું પ્રતિશત ત્રુટિ. તો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 કેટલા થશે? 4%. તો અમે એક્સમાં આવતી ત્રુટિ કેટલી મળશે? તો એક્સમાં આવતી ત્રુટિ 4% થાય. કેટલી થાય? 4%. તો આવો જો પ્રશ્ન પૂછાય તો એ તમને આવડવો જોઈએ. તો આવા પ્રશ્નનું જ આપણે એક તમને હોમવર્કમાં આપી દઈએ છીએ. એક્સ બરાબર એ ઘનમૂળમાં બી અને સી આ રીતે લખેલ છે, અને અહીંયા પંચમૂળમાં ડી આ રીતે છે. એ બી અને સીમાં આવતી ત્રુટિઓ તમને આપી દીધી છે. એ બી સી અને ડીમાં આવતી ત્રુટિઓ બે ટકા, 6% અને 8% અને ડીમાં આવતી ત્રુટિ 10% છે. તો એક્સમાં આવતી મહત્તમ ત્રુટિ શોધો. એક્સમાં આવતી મહત્તમ ત્રુટિ શોધો. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે બરાબર. આનું સોલ્યુશન એના પછીનો જે આના પછીનો જે વિડીયો જે છે વિડીયોની અંદર આનું હું સોલ્યુશન મૂકી દઈશ, એ તમારે એમાં જોઈ લેવાનું, ભૂલ હોય તો સુધારી લેવાની બરાબર. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે. હવે
એના પછીના દાખલાની જો વાત કરીએ તો આવો પ્રશ્ન આપેલો છે. જો એક પદાર્થના દળ અને વેગનું માપન કરતા અવલોકનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે 2% અને 3% છે તો તેની ગતિ ઉર્જા ઈ બરાબર 1/2mv² માપનમાં આવતી ત્રુટિ નક્કી કરો. ચલો ઈમાં આવતા માપનમાં ત્રુટિ આપણે શોધવાની છે. દળમાં આવતી ત્રુટિ અને વેગમાં આવતી ત્રુટિ તમને આપી દીધી છે. આ દાખલો તમારે જાતે ગણવાનો છે, હું તમને સમજાવી દઉં. તો જુઓ, ઈમાં આવતી ત્રુટિ એટલે ડેલ્ટા ઈ અપોની 1/2 ત્રુટિ હોય જ નહીં. એમમાં આવતી ત્રુટિ એટલે ડેલ્ટા એમ અપોની એમ. વેગમાં વધતા વેગમાં આવતી ત્રુટિ એટલે 2 ∆v/v. ઘાતના નીચે ઉતારો તો શું લખાય? 2 ∆v/v. તો ઈમાં આવતી ત્રુટિ શોધવાની છે. એમમાં આવતી ત્રુટિ તમને આપી દીધી છે કે દળમાં આવતી ત્રુટિ કેટલી છે? તો 2% છે. વેગમાં આવતી ત્રુટિ કેટલી આપી? 3% આપી છે. તો પછી ગતિ ઉર્જામાં આવતી ત્રુટિ આપણે શોધવાની છે. તો આમાં કિંમત મૂકી દો, એમની જગ્યાએ કેટલા મૂકીશું? 2 v માટે કેટલા? તો 3. એટલે અહીંયા 2 × 3 × 2 કેટલા થાય? 6 × 2 = 6 કેટલા થાય? તો 8. તો ગતિ ઉર્જામાં આવતી ત્રુટિ 8% થાય. તો આ તમે જાતે પ્રયત્ન કરજો. હવે એના પછીનો જે દાખલો જે છે એ આ રીતનો છે. જુઓ, એક સમીકરણ આપ્યું છે જે નીટમાં પૂછાયેલો દાખલો છે. એક સમીકરણ f = xa/t + cv/a + b. તો એ બી સી ના પારિમાણિક સૂત્ર શોધો. આ ગતિ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું પક્ષમાં આપી દીધું હશે. જો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એ બી અને સીના આપણે પારિમાણિક સૂત્રો શોધવાના છે, જ્યાં એફ એ બળ આપેલું છે, એક્સ એ અંતર આપેલ છે, ટી એ સમય આપેલ છે, વી એ વેગ આપેલ છે. તો આનું આપણે પારિમાણિક સૂત્ર શોધવાનું છે. હવે જુઓ, આનું આપણે પારિમાણિક સૂત્ર શોધવાનું હોય તો આપણે તમને પહેલાં પણ વાત કરી હતી કે આનું જેટલું પારિમાણિક સૂત્ર હશે એટલું જ આખા પદનું પારિમાણિક સૂત્ર હોય, એટલું જ આખા પદનું પારિમાણિક સૂત્ર હોય. હવે અહીંયા તેને આપો, આ 2 સરવાળા સ્વરૂપે છે. એટલે ફરી પાછો અહીંયા આ સરવાળો હતો એમ અહીંયા પણ સરવાળો આવે છે. તો છેદમાં સરવાળો આવે છે એનો મતલબ એ થયો કે આનું અને આનું પારિમાણિક સૂત્ર કેવું છે? સરખું છે. તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે એવું તમને પક્ષમાં આપેલું છે. તો જો અહીંયા f = xa/t + c/v/a + b, તો એ બી સી અને એ બી સીના આપણે પારિમાણિક સૂત્ર શોધવાના છે. પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ કેવું છે? તો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે આવું પક્ષમાં આપી દીધું છે. આપણે એ બી અને સીના પારિમાણિક સૂત્રો શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, આટલું યાદ રાખવાનું, એફનું જે પારિમાણિક સૂત્ર જેટલું હોય એટલું આખા પદનું પારિમાણિક સૂત્ર હોય, આખા ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર અને આ પદનું પારિમાણિક સૂત્ર સરખું હોય. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે a = b + c + d + f લખેલું હોય પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો આ બધાના પારિમાણિક સૂત્રો કેવા હોય? તો સરખા હોય. તો એમાં આ એક પદ થયું, આ બીજું પદ થયું, આખું ત્રીજું પદ થયું. તો પારિમાણિક દ્રષ્ટિએ પદો કેવા? સરખા. ફરી પાછો અહીંયા સરવાળો આવે છે. અહીંયા સરવાળો આવે છે એનો મતલબ એ થયો કે આનું જેટલું પારિમાણિક સૂત્ર થાય એટલું બીનું થાય. તો હવે એફનું પારિમાણિક સૂત્ર બરાબર અહીંયા શું લખીશું? xa/t પારિમાણિક સૂત્ર બરાબર શું લખીશું? cv/a + b પારિમાણિક સૂત્ર. આ 3 સરખા છે બરાબર. હવે જુઓ, તથા આપણે શું લખીશું? એનું જે પારિમાણિક સૂત્ર હશે એ જ બીનું પારિમાણિક સૂત્ર હશે. તો હવે આપણે આ એક કામ કરીએ, આ 2 સરખાઈ તો એનું મળી જશે. એનું જો મળી જાય તો પછી બીનું મળી જશે. બીનું મળ્યા પછી આખાનું પારિમાણિક સૂત્ર જે છે બરાબર, એટલે હવે આને તમે આમ પણ લખી શકો cv/a નું પારિમાણિક સૂત્ર, કે પછી તમે cv/b નું પારિમાણિક સૂત્ર લો. અહીંયા જુઓ, cv/a અને b સરખા છે એટલે cv/a નું પારિમાણિક સૂત્ર અને cv/b નું પારિમાણિક સૂત્ર, આ બધાના પારિમાણિક સૂત્રો કેવા છે? સરખા છે. આટલું યાદ રાખો. ફરી એક વખત બોલી જાઉં જો ખબર ના પડી હોય તો. એફનું પારિમાણિક સૂત્ર, આખા પદનું પારિમાણિક સૂત્ર, આ પદનું પારિમાણિક સૂત્ર, ત્રણે ત્રણના પારિમાણિક સૂત્રો સરખા, વચ્ચે સરવાળો હોવાથી આ 2ના પારિમાણિક સૂત્રો સરખા. હવે આ આખા પદની જો વાત કરીએ તો અહીંયા સરવાળો છે તો cv/a નું પારિમાણિક સૂત્ર, cv/b નું પારિમાણિક સૂત્ર અથવા cv/a + b નું પારિમાણિક સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ બધું કેવું છે? સાચું છે. પણ a + b હોવાથી આ બંનેના સૂત્રો સરખા છે, માટે તમે cv/a લખો અથવા તો cv/b લખો. તો હવે જુઓ,
આપણો ગોલ કયો છે? એનું, બીનું અને સીનું પારિમાણિક સૂત્ર શોધવાનો છે. હવે એનું, બીનું અને સીનું જો પારિમાણિક સૂત્ર શોધવાનું હોય તો શું કરીશું બોલો? આ બંનેને સરખાવી દો એટલે એનું પારિમાણિક સૂત્ર મળી જશે. ચલો આ બેને સરખાઈએ તો એનું પારિમાણિક સૂત્ર મળે ને. તો અહીંયા એફનું પારિમાણિક સૂત્ર બરાબર એક્સનું પારિમાણિક સૂત્ર ઇન્ટુ એનું પારિમાણિક સૂત્ર અપોન ટીનું પારિમાણિક સૂત્ર, એના આપણે કરતાં બનાવીએ. એના કરતાં બનાવો તો શું લખાય બોલો? એફ ઇન્ટુ ટી અપોન એક્સ. એફ એ બળ છે, જુઓ તમને પક્ષમાં કહી દીધું એફ બળ છે, ટી સમય છે અને એક્સ અંતર છે. આ બળ, સમય અને અંતર બળ છે, માટે આપણે બળનું પારિમાણિક સૂત્ર લખીએ તો એમ વન એલ વન ટી રેસ ટુ માઇનસ ટુ. સમયનું પારિમાણિક સૂત્ર લખીએ તો અહીંયા શું લખીશું? ટી વન. અને અંતરનું પારિમાણિક સૂત્ર જો લખીએ તો અંતરનું પારિમાણિક સૂત્ર શું આવશે? અહીંયા એલ વન. હવે અહીંયા જુઓ સાદરૂપ આપો તો એલ વન એલ વન ઉડી જશે. તો આના બરાબર જો લખીએ તો એમ વન અહીંયા કેટલા થશે? એલ ઝીરો. ખબર પડી ને બળનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી રેસ ટુ માઇનસ ટુ. ટીનું શું થશે? ટી વન. એક્સનું શું થશે? એલ વન. એલ વન એલ વન ઉડી જશે. તો એમ વન એલ ઝીરો અને ટી રેસ ટુ કેટલા થશે? માઇનસ ટુ વત્તા એક એટલે ટી રેસ ટુ માઇનસ વન. તો આપણને શું મળ્યું બોલો? તો આ જે મળ્યું એ એનું પારિમાણિક સૂત્ર મળ્યું. હવે એનું પારિમાણિક સૂત્ર મળ્યા પછી જે એનું પારિમાણિક સૂત્ર છે એટલું જ બીનું પારિમાણિક સૂત્ર હોવાથી બીનું મૂલ્ય કેટલું? તો એમ વન એલ ઝીરો ટી રેસ ટુ માઇનસ વન. એના બીના પારિમાણિક સૂત્રો સરખા છે, માટે એના બીના પારિમાણિક સૂત્રો સરખા હોવાથી એમ વન એલ ઝીરો ટી રેસ ટુ માઇનસ વન લખીશું. હવે એ જ રીતે આપણે સીનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો હવે આપણે આ રીતે સરખાવી દઈએ. સીવી અપોન સીવી અપોન એ બરાબર શું લખીશું? એફ. સીવી અપોન એ બરાબર તમે એફ સાથે સરખાવી દો, આના આની સાથે સરખાવો એટલે શું મળશે બોલો? આપણને સીનું પારિમાણિક સૂત્ર મળે. તો જો હવે આપણે એ લખીએ એફનું પારિમાણિક સૂત્ર, કારણ કે આ બધા સરખા છે એટલે એફનું પારિમાણિક સૂત્ર અને સીવી અપોન એનું પારિમાણિક સૂત્ર સરખા છે, માટે અહીંયા એફ બરાબર શું લખીશું બોલો? સીવી અપોન એ. હવે આમાંથી આપણે સીને કરતા બનાવીએ તો સી બરાબર શું લખીશું? એફનું પારિમાણિક સૂત્ર ઇન્ટુ એનું પારિમાણિક સૂત્ર અપોન વીનું પારિમાણિક સૂત્ર. એફનું પારિમાણિક સૂત્ર કયું? એમ વન એલ વન ટી રેસ ટુ માઇનસ ટુ. એનું પારિમાણિક સૂત્ર કયું? તો એનું પારિમાણિક સૂત્ર કયું? તો એમ વન એલ ઝીરો ટી રેસ ટુ માઇનસ વન. એમ વન એલ ઝીરો ટી રેસ ટુ માઇનસ વન. વી એટલે વેગ, વેગનું એટલે મીટર પ્રતિ સેકન્ડ એટલે એલ વન ટી રેસ ટુ માઇનસ વન. તો જુઓ આ એલ વન એલ વન ઉડી જશે. એમ વન એમ વન એટલે અહીંયા શું લખીશું? એમ ટુ. અહીંયા કેટલા થશે? એલની ઝીરો ઘાત. આ ટી માઇનસ વન ટી માઇનસ વન ઉડી જશે તો ટીની કેટલી ઘાત થશે? માઇનસ બે ઘાત. તો જો અહીંયા તેના બળનું શું થશે? એમ વન એલ વન ટી રેસ ટુ માઇનસ ટુ. એનું પારિમાણિક સૂત્ર કહ્યું તો એમ વન એલ ઝીરો ટી રેસ ટુ માઇનસ વન. એ કારણ કે એનું કહ્યું તો આપણે આ શોધ્યું એ લખી દીધું. આ એનું જે છે ને એ લખી દીધું એમ વન એલ ઝીરો ટી રેસ ટુ માઇનસ વન. અને વીનું કયું લખ્યું? તો વીનું આપણે અહીંયા જો લખીએ તો વેગ, વેગ એટલે મીટર એટલે એલ વન પ્રતિ સેકન્ડ એટલે ટી રેસ ટુ માઇનસ વન. આ બધાનું સાદરૂપ આવો તો એલ વન એલ વન ઉડી જશે. પછી આ ટી માઇનસ વન ટી માઇનસ વન ઉડી જશે તો શું રહેશે બોલો? આ ના આ ઉડી જશે. તો અહીંયા જો એમ એમ વન એમ વન એટલે કેટલા થશે? એમ ટુ. એલની કેટલી ઘાત થશે બોલો? ઝીરો ઘાત. ટીની કેટલી ઘાત? માઇનસ બે ઘાત છે તો અહીંયા માઇનસ બે ઘાત. તો નીટની અંદર આવો એક પ્રશ્ન પૂછાયેલો છે તો એ તમને એમ કીધું કે સીનું પારિમાણિક સૂત્ર તો આટલું મળશે, એનું પારિમાણિક સૂત્ર તો આટલું મળ્યું આપણને, આ બીનું પારિમાણિક સૂત્ર. તો આમ આમ જુદી જુદી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો શોધવાનો જો દાખલો પૂછાય, એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવું જોઈએ. હવે જો એવો એક્સ્ટ્રા દાખલો તમારે જાતે ગણવાનો, આવો જ એક એક્સ્ટ્રા દાખલો હું તમને આપી દઉં છું કે અહીંયા આવું આપ્યું હોય વેગમાન પી બરાબર વી ઝીરો એક્સ એ અથવા વી એક્સ એ પી બરાબર વી એક્સ એ ટી બી
वत्ता बी सी डब्ल्यू। तो ए बी अने सी ना पारिमाणिक सूत्रों शोधो, ज्या पी ए वेगमान छे, वी ए वेग, एक्स ए अंतर, टी ए समय अने डब्ल्यू ए कार्य। आटली माहिती आपी तो आनु पारिमाणिक सूत्र शोधवानो छे। आना सॉल्यूशन की बात आपणे हवे पछीना जे वीडियो नी अंदर बात करीशुं। आटलू काम तमारे पहला पूरू करी देवानुं, जे डिफिकल्टी होय सॉरी जे दाखला तमने होमवर्कमां आपे छे गणीने એનો ફોટો પાડીને મને મોકલવાનો રહેશે। તો આટલું કામ તમે પૂરું કરી એનો સ્ક્રીનશોટ અથવા તો એનો ફોટો પાડી અને મને સેન્ડ કરજો।